મજામાં ને સરસ બાળકો, આજે આપણે કરીશું ગણિતની અંદર પ્રકરણ 15, એટલે કે કેટલી ચોટલી છે. ચલો બાળકો, સરસ મજાનું ચિત્ર આપેલું છે, ચલો આપણે જોશું ચિત્રમાં, પછી એના ઉપરથી પ્રશ્ન જવાબ. ચલો આ ચિત્ર શેનું છે? તો કે રસોડાનું છે. ચલો રસોડામાં કોણ છે? તો કે મમ્મી છે, એ રોટલી વણી રહી છે અને રોટલી બનાવી રહી છે. પછી જે બાળકો રસોડું હોય તો આપણને ખબર છે કે રસોડામાં શું હોય, થાળી હોય, વાટકા હોય, રસોડામાં બધી જ વસ્તુઓ હોય, કડાઈ હોય, એમાં બધું જ હોય છે. તપેલી છે, વાસણ છે, ફ્રીજ છે, કોઈ વસ્તુ ઘરમાં ફ્રીજ હોય રસોડામાં, ઘણાને રૂમમાં ફ્રીજ હોય છે, તો એ બધી વસ્તુઓની વિગત છે એ આપણને અહીંયા દર્શાવેલી છે. એના ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. તો કે આપેલું ચિત્ર શાનું છે? તો કે રસોડાનું. પછી કેટલી ચમચીઓ જોવા મળે છે? ચલો સ્ટેન્ડ છે, તો કે એમાં કેટલી ચમચી છે? તો કે 4. પછી તવા ઉપર શેકાતી રોટલી ફેરવવા માટે જરૂર પડતી વસ્તુ છે, તો કે શું હોય છે ફેરવવા માટે? તવેથો. તવેથી રોટલી ફેરવે છે, ઘણાના મમ્મી ફેરવે છે, ઘણાના મમ્મી નથી ફેરવતા. પછી રસોડામાં દેખાતી કડાઈમાં શું છે? તો કે શાકભાજી. પછી રસોડામાં છાજલી ઉપર 6 પ્યાલા ગોઠવેલા છે, તો કે સાચું. કેટલા પ્યાલા છે અહીંયા જુઓ? 6 છે. અને થાળી છે તો કે 4 છે. એવી જ રીતે બાળકો બધી વિગત ભરવાની છે. ચલો હવે નીચે છે કે વસ્તુઓ ગણી અને કેટલી સંખ્યામાં છે તે લખવાનું છે. ચલો ચિત્ર છે, સરસ મજાના ગણવાના છે. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો ચલો કેટલા છે અહીંયા? ચમચી કેટલી છે? તો કે 10. તો બાળકો બધી જ ગણી અને એ વસ્તુ એના બોક્સમાં દર્શાવવાની છે. ચલો અહીંયા સામે પ્રશ્ન જવાબ છે. સૌથી વધારે વસ્તુ કઈ છે, તેની સંખ્યા કેટલી છે? તો બાળકો આમાં સૌથી વધારે શું છે? ચમચી છે. કેટલી છે? તો કે 10. તો અહીંયા આપણે લખીશું ચમચી છે એ સૌથી વધારે છે અને એની સંખ્યા 10 છે. એવી રીતે બધું જ ગણી અને લખવાનું છે. ચલો હવે ચિત્ર જોવાના છે બાળકો. પહાડ છે ચિત્રમાં, પછી શું છે? ઘર છે, માછલીઓ છે, આંબો છે, તો એમાં કેરીઓ છે, પછી ફૂલો છે, પછી છે વાદળો પણ ઉપર તમને આપેલા છે. તો હવે એ બધી વસ્તુ આપણે ગણવાની છે. ચલો પહાડ કરતાં ઘર કેટલા વધારે છે? ચલો પહાડ તો 4 જ છે, પણ ઘર છે કેટલા વધારે છે? તો આપણે ગણીશું. પહાડ 4 છે, તો ઘર કેટલા છે બાળકો? તો કે 8. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. પહાડ 4 છે અને ઘર 8 છે, તો પહાડ કરતાં ઘર કેટલા વધારે થશે? 4. પછી છે બાળકો સૌથી વધારે શું દેખાય છે? ઘર છે, પહાડ છે કે ફૂલ છે? તો કે ફૂલ છે, કારણ કે સૌથી વધારે છે તે જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. સૌથી વધારે શું છે? ફૂલ છે. ત્યાર પછી બાળકો આ શું છે? ફળોની ગણતરી. ચલો તમને ફળો આપેલા છે બાળકો, તો એ આપણે જોઈશું કે ફળોનો અભ્યાસ છે, કયા લાઇનમાં કયું ફળ છે, તો એના ઉપરથી તમારે નીચે પ્રશ્ન જવાબ લખવાના છે. કયું ફળ છે એ બધી જ હરોળમાં છે, એટલે કે લાઇનમાં. કયું ફળ એવું છે એ બધી લાઇનમાં છે? ચલો દાડમ છે, તો કે પહેલામાં છે, બીજામાં નથી. ઓકે, પછી જોઈશું દ્રાક્ષ. તો ચલો દ્રાક્ષ છે, પહેલામાં છે, બીજામાં છે, ત્રીજામાં છે, પણ ચોથામાં નથી. પછી છે અનાનસ. તો ચલો પહેલામાં જ છે, પછી બીજામાં નથી, ત્રીજામાં છે, તો એ પણ નહીં ચાલે. હવે કેળા જોશું, તો ચલો કેળા છે, બીજામાં છે, ત્રીજામાં છે અને ચોથામાં પણ છે. તો બાળકો કયું ફળ છે એ બધી જરોળમાં છે? તો કે કેળા. તો તમારે જોઈ અને એવી રીતે લખવાનું. પછી છે કયું ફળ છે એ માત્ર 2 જરોળમાં છે? તો કે 2 હરોળમાં હોય એવું કયું થશે? તો કે અનાનસ છે એ 3માં છે. પછી સફરજન છે, તો કે 1, 2. હા, કેરી છે, તો કે એ પણ 2માં છે, 2 હરોળમાં છે, તો કે કેરી. તો બાળકો જે ફળ 2માં હોય તમારે બધી વિગત એવી રીતે દર્શાવવાની થશે. તો આજે આપણે આટલું કરીશું. બાય બાય.